હેલો વ્યુઅર્સ, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. આજની લેટેસ્ટ એજ્યુકેશનલ અપડેટ લઈને આપણી સમક્ષ આવ્યો છું. તે આજની પહેલી અપડેટ છે એ છે કે આજરોજ જે ધોરણ 10 પૂરક પરીક્ષા છે એનું પરિણામ છે જાહેર થઈ ગયું છે. અને આ પરિણામ છે ખૂબ જ કંગાળ પરિણામ આવ્યું છે. માત્ર 8.17% વિદ્યાર્થીઓ જ આ પરીક્ષાની અંદર પાસ થયેલા છે. તો હવે આવનારી જે પૂરક પરીક્ષા છે સામાન્ય પ્રવાહની, એ લોકોને ખાસ સૂચના કે મહેનત વધારી દેજો. તમે એવા હેતુથી હોય કે ભાઈ કોરોના છે પાસ કરી દેશે, તો એવું નથી. મહેનત કરજો. તમારી પાસે હજી શું 10 દિવસ છે. 28 તારીખથી તમારી જે પરીક્ષાઓ છે શરૂ થાય છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરું છું. અને આ જે રિઝલ્ટ છે એ આપણે જોઈએ, અગાઉ તો ધોરણ 10નું પણ આવું જ એવું છે અને ધોરણ 12 સાયન્સની જે પૂરક પરીક્ષા હતી એનું પરિણામ પણ એટલું જ કંગાળ આવેલું છે. તો પૂરક પરીક્ષામાં આપતા પહેલાં એક વસ્તુ બધા વિદ્યાર્થીઓ વિચારી લે કે તમારા જીવનનું એક વર્ષ તમે અત્યારે બચાવી શકો છો. એ તમને એક ચાન્સ આપ્યો છે ભગવાને, એક તમને ચાન્સ આપ્યો છે કે તમે તમારા જીવનનું એક વર્ષ ભણતર બાબતે બચાવી લો. તો આ તકને ન ગુમાવતા તમામ વિદ્યાર્થીઓ સારી મહેનત કરે અને પાસ થાય એવી આશા રાખીએ છીએ. ત્યારબાદ બીજી વાત કરીએ ભરતી અંગે, તો ભરતી જે 2016ની ચાલુ હતી એ 2016ની ભરતીનો 5મો રાઉન્ડ છે આવવા જઈ રહ્યો છે. આવતીકાલના ન્યૂઝપેપરની અંદર એના વિશે જાહેરાત પણ આપવામાં આવશે. એટલે જે અરજદારો છે 2016ની ભરતીમાં સાથે જોડાયેલા છે અને જેનો 5મા રાઉન્ડમાં કે મેરિટમાં નામ આવે એમ હોય, તે લોકો GSERB જે પણ વેબસાઇટ છે એની વેબસાઇટમાં જઈ, અને એ તો તમે આવતીકાલના ન્યૂઝપેપરમાં જોશો એમાં પણ વેબસાઇટ હશે, એ વેબસાઇટમાં જઈ અને તમારું જે પણ કોલ લેટર હોય એ ડાઉનલોડ કરવાનું હોય, વેરિફિકેશન માટે જવાનું હોય, તો એ દરેક વિદ્યાર્થીઓ જે સ્ટેટ કાર્ડ પાસ કરેલા છે 2016ની ભરતીવાળા, એ લોકો આ બાબતની નોંધ લેશો. ત્યારબાદ આગળ વધીએ ત્રીજી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન માટે, તો એ છે IITEમાં BA એજ્યુકેશન અને MA એજ્યુકેશન માટેની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ ઈચ્છુક હોય IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન એમાં એડમિશન લેવા માગતા હોય, એ લોકો આજથી ઓનલાઈન આવેદન એની વેબસાઇટ પર જઈ અને કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ CS એક્ઝિક્યુટિવનું જે એન્ટ્રાન્સ એક્ઝામનું પરિણામ છે, ખૂબ જ સારું પરિણામ આવેલું છે. ઓવરઓલ 74.24% જેટલું પરિણામ આવેલ છે. આ જે પરીક્ષા છે ઓગસ્ટમાં યોજાણી હતી કોરોનાને કારણે, દર વર્ષે બાકી જૂનમાં લેવાતી હોય છે, આ વખતે લેટ હતી, ઓગસ્ટ મહિનામાં એક્ઝામ હતી અને એમાં વિદ્યાર્થીઓ પણ ખાસા એવા ઓછા હતા અને ઓછા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તો એમાંથી જે 8% વિદ્યાર્થીઓ છે એ પાસ થયેલા છે. તો તમામ CS એન્ટ્રાન્સ એક્ઝામ આપી અને પાસ થયેલા હોય તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો ધોરણ 11-12 જે હાલ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તમામને 26-29 દરમિયાન એકમ કસોટી છે, તો આ એકમ કસોટી યોગ્ય રીતે આપો. એના માટે અત્યારથી જ બધાને બેસ્ટ ઓફ લક. ધોરણ 11-12ના જે પણ વિદ્યાર્થીઓ છે એકમ કસોટી એ તમે આપશો, તો આ મહિનામાં 26-29 દરમિયાન એકમ કસોટીનું આયોજન છે એ કરવામાં આવેલું છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ રાખીએ. વધુ એજ્યુકેશનલ ન્યૂઝ, એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. અને હા, હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક કરો, બીજા સાથે વધુ ને વધુ શેર કરો, જેથી કરીને આ ઇન્ફોર્મેશન છે એ ઘણા બધા લોકોને મળતી રહે. થેન્ક યુ વેરી મચ.